વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બિફોર બાયોલોજી. મારો આજનો વિષય છે ટૂંક સમયમાં જ આવી રહેલ પ્રેક્ટિકલ એક્ઝામની બ્લુપ્રિન્ટ, અને તેનાથી તમે જાણી શકશો કે કયો પ્રેક્ટિકલ કયા પ્રશ્નમાં કરવાનો થશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો અને કયા પ્રશ્નમાં કયા પ્રેક્ટિકલનો સમાવેશ થશે તે પણ અહીંયા રજૂ કરેલ છે. પ્રશ્ન નંબર 1, આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરીને અવલોકન કોઠો, તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, પ્રેક્ટિકલના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. પ્રશ્ન 1ની ગુણ ફાળવણી. તમે જે પણ પ્રાયોગિક કાર્ય કરો છો તેના 2 ગુણ, અવલોકન કોઠો અને તારણ લખવાના 2 ગુણ, રજૂઆત અને તમારા પ્રયોગની ગોઠવણીના 2 ગુણ અને મૌખિક પ્રશ્નોતરી જે કરવામાં આવે છે તેના 2 ગુણ રહેશે. આમ પ્રશ્ન 1માંથી કુલ 8 ગુણનો પ્રશ્ન પૂછાશે. આ પ્રશ્નમાં સમાવેશ કરેલ પ્રયોગ, પ્રયોગ નંબર 6, ડુંગળીના મૂળની ટોચ એટલે કે મૂલાગ્રમાં સમસૂત્રી ભાજનનું આસ્થાપન તૈયાર કરી એટલે કે સ્લાઇડ કરી તૈયાર કરી અને તેનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 9, મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. તમને જે મણક આપે તેની ચકાસણી તમે કરી શકો છો. પ્રયોગ નંબર 10, મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. આ પ્રયોગની અંદર પણ તમને લાલ પીળા રંગના મણકા આપવામાં આવશે. પ્રયોગ નંબર 16, ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 23, ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તીગીતતા અને ઘનતાનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 24, ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તીની આવૃત્તિનો અભ્યાસ કરવો. પ્રશ્ન નંબર 2, આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન અને તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, પ્રેક્ટિકલના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયોને અંત સુધી જોતા રહો, અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. ગુણ ફાળવણી, અવલોકન કોઠો અને તારણ નોંધ કરેના 4 ગુણ, મૌખિક પ્રશ્નોતરી 3 ગુણની રહેશે. આમ કુલ આ પ્રશ્નનો વેઇટેજ 7 ગુણ હશે. પ્રશ્ન 2માં સમાવેશ કરેલ પ્રયોગ, પ્રયોગ નંબર 15, ભૂમિના નમૂનાના બંધારણનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 19, પાણી અને ભૂમિના વિવિધ નમૂનાની પીએચ નક્કી કરવી. અહીં પીએચ પેપર ત્યારબાદ સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રયોગ નંબર 20, પાણીના નમૂનામાં રહેલ ડહોળાશ અને ધૂંધળાપણાનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 22, શહેરમાં વિવિધ જગ્યાઓની હવામાં નિલંબિત રજકણીય દ્રવ્યો એટલે કે સસ્પેન્ડેડ પાર્ટિકલ મેટર્સનો અભ્યાસ કરવો. પીપળાના પાન લઈ આ પ્રયોગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી પરીક્ષકની સૂચના મુજબ નોંધ કરી મૌખિક પ્રશ્નોના જવાબ આપો. ગુણ ફાળવણી, ફક્ત પ્રયોગ નંબર 1 માટે સ્ત્રી કેસર કે પૂ કેસરમાંથી કોઈ પણ 2 મુદ્દા લખે, 1 મુદ્દાનો 0.5 ગુણ, એવા 2 મુદ્દા લખે તો 1 ગુણ, મુદ્દાને અનુરૂપ 2 આકૃતિ દોરે
તો 0.5 × 1 = 1 ગુણ, તેમજ પ્રાયોગિક કાર્યના 3 ગુણ અને મૌખિક પ્રશ્નના 2 ગુણ રહેશે. કુલ 7 ગુણનો પ્રશ્ન રહેશે. આ પ્રશ્નમાં સમાવેશ કરેલ પ્રયોગ, પ્રયોગ નંબર 1, સામાન્ય રીતે ઉપલબ્ધ પુષ્પોના પ્રાજનિક ભાગોનો અભ્યાસ કરવો. નોંધ, આ પ્રયોગમાં ઉપલબ્ધ કોઈપણ પુષ્પ તમને આપશે તેમાંથી તમારે તેના પ્રાજનિક ભાગો, જેમ કે પુકેસર, સ્ત્રીકેસર, બીજાશયનું સ્થાન અને જરાયુ વિન્યાસ વગેરે. પ્રયોગ નંબર 2, અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. પ્રયોગ નંબર 3, પરાગાસન પર પરાગરજના અંકુરનો અભ્યાસ કરવો. તો મિત્રો, અહીં આપેલ કોઈપણ પુષ્પની પરાગરજ, એમાં પરાગરજની ગણતરી, ત્યાર પછી અંકુરિત પરાગરજની ગણતરી કરવાની રહેશે. પ્રયોગ નંબર 11, વંશાવલી નકશાઓ તૈયાર કરી પૃથ્થકરણ કરવું. પ્રયોગ નંબર 12, નિયંત્રિત પરાગનયન માટે કુકેસરો દૂર કરવા, એટલે કે કોથળી ચડાવી અને કાપલી બાંધવી, એટલે કે ઇમેક્યુલેશન અને બેગિંગની ક્રિયા કરવાની રહેશે. આ પ્રશ્ન આવી શકે એવો છે. પ્રયોગ નંબર 13, એસિટોકાર્માઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું. આ પ્રયોગમાં ડુંગળીના અધિસ્તરને કાઢી તેને ન્યુક્લિક એસિટોકાર્માઇન વડે અભિરંજિત કરી સ્લાઇડ બનાવીને તેનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરવાનું છે. પ્રયોગ નંબર 21, પાણીના નમૂનામાં રહેલ સજીવોનું પૃથ્થકરણ કરો. પ્રશ્ન નંબર 4, મુકેલ પ્રયોગ, ચાર્ટ, સ્લાઇડ, ફોટોગ્રાફ્સને ઓળખી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેનું વર્ણન કરો. કુલ 24 ગુણનો પ્રશ્ન છે અને પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ રહેશે. એવા કુલ 8 નમૂનાઓ મૂકવામાં આવશે, જેને ઓળખી અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે. ગુણફાળોની, નમૂનાની ઓળખ 0.5 ગુણ, નમૂનાની આકૃતિ 0.5 ગુણ એટલે કે અડધો ગુણ અને નમૂનાનું વર્ણન 2 ગુણ રહેશે. આમ કુલ 3 ગુણનો પ્રશ્ન રહેશે. નોંધ, કુલ 8 નમૂના મૂકવામાં આવશે અને પ્રત્યેક નમૂના માટે 4 મિનિટ ફાળવવામાં આવશે, એટલે ફક્ત 4 મિનિટની સમયમર્યાદામાં જ નમૂનો પૂર્ણ કરવાનો છે. આ પ્રશ્નમાં સમાવેશ કરેલ પ્રયોગ, પ્રયોગ નંબર 4, સસ્તનના શુક્રકોષ તથા અંડપિંડમાં થતા જન્યુજનનની વિવિધ અવસ્થાઓનો અભ્યાસ કરવો. અહીં સ્લાઇડ મૂકવામાં આવશે, તેમજ નમૂનો હશે. પ્રયોગ નંબર 5, પુષ્પના બીજાશયમાં માદા જન્યુજનક વિકાસની વિવિધ અવસ્થાની ઓળખ તથા અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 7, કાયમી આસ્થાપનો એટલે કે સ્લાઇડનો ઉપયોગ કરી અર્ધીકરણની વિવિધ અવસ્થાઓનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 8, કાયમી આસ્થાપનો, રેખાંકિત નકશાઓ, નમૂના તથા ચિત્રોની મદદથી સસ્તનોમાં ગર્ભ વિકાસની ગર્ભકોષ્ટીય અવસ્થાનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 14, સામાન્ય રોગકારક સજીવો અને રોગના લક્ષણોનો ઓળખ કરવી. અહીંયા કોઈ પણ એક ફોટોગ્રાફ્સ મૂકેલો હશે, તેને તમારે ઓળખી તેનું અવલોકન કરવાનું છે. પ્રયોગ નંબર 17, શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીઓના અનુકૂલનનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 18, શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિઓના અનુકૂલનનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 25, પ્રાણીઓ તથા વનસ્પતિઓમાં રચનાસદસ તથા કાર્યસદસ અંગોનો અભ્યાસ કરવો. અહીંયા આ પ્રશ્નમાં ફોટોગ્રાફ્સ આપેલો હશે, તેનું વર્ણન કરવાનું છે. અને 5મો પ્રશ્ન,